એક જંગલ હતું, એમાં ત્રણ મિત્રો, ખૂબ સારા મિત્રો, કાચબો, ઉંદર અને કાગડો. આ ત્રણે ખૂબ મજાથી રહે, સાથે રમે, સાથે જમે અને એ અલગ મલગની વાતો કરે. હવે એક દિવસ ત્યાં એક હરણ આવ્યું. હવે આ ત્રણેય મિત્રો એને જોઈને વિચાર્યું કે આને તો આપણે પહેલાં ક્યારેય નથી જોયું. એટલે કાચબાએ હરણને પૂછ્યું કે ભાઈ, પહેલાં તો તને ક્યારે આ જંગલમાં નથી જોયું? એટલે હરણે કીધું કે હા, હું બાજુના જંગલમાંથી આવું છું, ત્યાં મારું કોઈ મિત્ર છે નહીં, તો શું તમે મને તમારો મિત્ર બનાવશો? ત્રણેય મિત્રો એકબીજા સામે જોઈને વિચાર્યું અને કહ્યું, લે, એમાં થોડી પૂછવાનું હોય, આટલો સમય અમે ત્રણ જણ સાથે મળીને રમતા હતા, હવે આપણે ચાર રમીશું. હરણ તો ખુશ થઈ ગયું અને પછી ચારે નક્કી કર્યું કે જો, આપણે અહીંયાથી સવારે ચારે અલગ અલગ દિશામાં નીકળી જવાનું, ખોરાક શોધીને સાંજે ફરી પાછું અહીં મળવાનું, સાથે બેસીને જમવાનું ને એ મજાની વાતો કરવાની ને રમવાનું. હવે આ નક્કી કર્યા મુજબ રોજ આ ચારે મિત્રો ચારે અલગ અલગ દિશામાં જાય, સાંજે પાછા મળે, સાથે બેસીને જમે અને મજાથી રહે. એક દિવસ એવું થયું કે સાંજે કાચબો, ઉંદર અને કાગડો એ પહોંચી ગયા, પણ હરણ આવ્યું નહીં. એટલે ત્રણેયને ચિંતા થઈ કે આ હરણ કેમ આજે આવ્યું નહીં. ત્રણેય નક્કી કર્યું કે આપણે જે છે ને એ જે દિશામાં ગયું છે ત્યાં જઈએ અને હરણને શોધીએ. એટલે કાગડાએ કહ્યું, ના ના, રહેવા દો, હું તો ઉડી શકું છું, એટલે હું ઉડતો ઉડતો જઈશ ને ઉપરથી જોઈશ કે હરણ ક્યાં છે. એટલે એ મુજબ કાગડો નીકળ્યો ઉડતો ઉડતો અને એ નીચે જોતો જોતો જાય. એક જગ્યાએ એણે જોયું કે શિકારીએ હરણને એની ઝાડમાં ફસાવી દીધું છે. એટલે જરા પણ સમય બગાડ્યા વગર કાગડો ઉડતો ઉડતો પાછો આવ્યો અને આ બંને મિત્રોને જણાવ્યું કે ભાઈ આવું થયું છે. એટલે ત્રણેય ભેગા મળીને ગયા. ઉંદરે તો ઝાડ કાપવાની શરૂઆત કરી દીધી અને ત્રણેય સાથે મળીને આ હરણને ઝાડમાંથી બહાર કાઢી લીધું. અહીંયા સુધી તો બરાબર, પણ જેવું હરણ ઝાડમાંથી બહાર આવ્યું અને ત્યાં પેલો શિકારી આવી ગયો. હવે શિકારીને જોઈને બધા જ ભાગવા લાગ્યા. હરણ તો ઝડપથી દોડે એટલે દોડતો દોડતો દૂર નીકળી ગયો. કાગડો ઉડીને ઝાડની ઉપર જઈને બેસી ગયો. ઉંદર એક ઝાડની બખોલમાં સંતાઈ ગયો. પણ કાચબાનું શું, એ તો ધીમું 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 ચાલતું હતું અને શિકારી આવી કાચબાને પકડી અને એની કપડાની પોટલીમાં બંધ કરી લઈ ગયો. બાકીના ત્રણેય મિત્રોને ચિંતા થઈ કે આવી રીતે આપણા મિત્રને લઈ જાય થોડી ચાલે, પણ હવે કરવાનું શું, શિકારીઓ તો પોટલીમાં બરાબર કાચબાને પકડીને લઈ જતો હતો. ત્રણેય મિત્રો ઉદાસ થઈ ગયા. પછી એમણે વિચાર્યું કે આ શિકારી તો એકલો છે, પણ આપણે તો ત્રણ છીએ, તો ચાલો નીકળી પડીએ આપણા મિત્રને બચાવવા. હવે શિકારી ચાલતો 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 એ જંગલના તળાવ બાજુ પહોંચ્યો હશે. એટલે ત્રણેય મિત્રો પાછળ ગયા. એમણે તો યુક્તિ કરેલી. એટલે એમણે શું કર્યું ખબર છે, ત્યાં જઈને હરણ જ્યારે આમ મરી ગયું હોય એવું પડી રહ્યું હતું અને એના ઉપર કાગડો બેસીને રડી રહ્યો હતો. જેવો શિકારી આવ્યો એણે જોયું કે વાહ, આ તો હરણ મળી ગયું, હવે આપણે એને લઈ લઈએ. એટલે શિકારીઓ તેની પોટલી મૂકી અને એ આવ્યો ધીમે ધીમે ધીમે. એને થયું કે આપણે હવે આ હરણને લઈ જઈએ. શિકારી જ્યાં સુધી આ મરેલા હરણ સુધી પહોંચ્યું ત્યાં સુધી પહેલાં ઉંદરે એ પોટલી જેમાં કાચબો બાંધેલો હતો એને કાતરી અને કાચબાને બહાર કાઢી લીધો. હવે જેવો શિકારી હરણની નજીક આવ્યો એટલે હરણ ને કાગડો બે જણા ઊભા થઈને દોડ્યા. કાગડો ઉડી ગયો, હરણ દોડતો દોડતો પાછું જતું રહ્યો. અને જેવું શિકારીએ ફરીને જોયું એટલે પેલેલી હતી એ કાતરાઈ ગઈ હતી, કાચબો એમાંથી બહાર નીકળીને તળાવમાં જતો રહ્યો હતો અને ઉંદર એ નજીક ક્યાંક સંતાઈ ગયો. શિકારીએ જોયું કે અરે રે, આજે તો હરણને પકડ્યો એ પણ જતો રહ્યો, કાચબાને પકડ્યો એ પણ જતો રહ્યો. મિત્રો, આપણી આજુબાજુ પણ આવા અલગ અલગ લોકો રહે છે. આપણે બધા એકબીજાથી અલગ છીએ. મુસીબત તો બધાને આવે. કોઈકના કોઈ સબળા પાસા હોય, કોઈકનું કોઈ નબળું પાસું પણ હોય, પણ જ્યારે આપણે બધા જ સાથે હોઈએ તો કોઈ પણ મુસીબત સામે આપણે લડી શકીએ.
જ્યારે સાથે મળીને મુસીબતનો સામનો કરીએ ને તો કોઈ પણ મુસીબત આપણું કંઈ બગાડી શકે નહીં, એવું આપણે આ વાર્તામાં જોયું. આપણે પણ હળી મળીને સાથે રહેવાનું, મુસીબતના સમયે સાથે મળીને સામનો કરવાનો અને મજાથી જીવવાનું.